નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર. આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 1 ભારતનો વારસો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન બની ચૂક્યા છે અને વિડીયો અને PDF બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે. જો તમારે એ વિડીયો અને PDFનો અભ્યાસ કરવો હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 1 ભારતનો વારસોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. એમાં પહેલો સવાલ, આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. તો આર્યો અથવા તો આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞ યાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવ્રત નામ આપવામાં આવ્યું હતું. આર્ય શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી એ પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો. દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજોદડોની સંસ્કૃતિના સર્જકો મનાય છે. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા એ દ્રવિડોની ભેટ છે. ધૂપ, દીપ અને આરતી વડે દેવદેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે. દ્રવિડો માતૃમૂલક, માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાફા, કાંતવું, વણવું, રંગવું વગેરે જ્ઞાન ધરાવતા હતા. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય એ ઉર્મીની અભિવ્યક્તિથી સભર છે. ત્યાર પછી બીજો પાઠ એટલે કે બીજો સવાલ, સંસ્કૃતિનો અર્થ આપી વિગત સમજાવો. તો એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી મેલિનોસ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. ઇતિહાસમાં સંસ્કૃત શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલા એ વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો સવાલ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. તો ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો લોથલ, રંગપુર, ધોળાવીરા, કચ્છ, રોજડી અથવા તો શ્રીનાથગઢ વગેરે મુખ્ય છે. ઐતિહાસિક સ્થળો તેમાં વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય અને વિરમગામનું મુનસર તળાવ. અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બે નમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણી વાળી સીદી સૈયદની જાળી, હઠીસિંહના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી વગેરે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની
પારસી, અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે. ત્યાર પછી ત્રીજો સવાલ, ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી એટલે કે બહુચરાજી મહાકાળીનું મંદિર, મીર દાતાર જૈન તીર્થ, પાલિતાણા રણછોડ રાયજીનું મંદિર, શામળાજી વગેરે ગુજરાતના ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે. સાંસ્કૃતિક મહોત્સવો, તો એમાં પોળ, વિજયનગર પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ, ઉત્તરાદ નૃત્ય મહોત્સવ, રણોત્સવ વગેરે સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે. મેળાઓ અને મોઢેરાનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, ઔઠાનો મેળો વગેરે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ, તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. મિત્રો, ધોરણ 3-12ના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે, તે સ્વાધ્યાયના સોલ્યુશનની PDF અને બુક તમે મેળવી શકો છો. તો PDF અને બુક મેળવવા માટે ત્યાં તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, સંપર્ક કરી શકો છો, અથવા તો PDF મેળવવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. એમાં પહેલું, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો આપણા બંધારણના અનુચ્છેદ 51કમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6 જ ટ એટલે કે 6, 7 અને 9 ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવી. દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા રાખવી. દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું. હિંસાનો ત્યાગ કરવો. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે. ભારતના પ્રતિનિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી આપણા સૌની નૈતિક ફરજ છે. ત્યાર પછી બીજું, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતોમાં જોઈએ તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદી, રણ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા વેલી, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. હવામાનમાં થતા પરિવર્તનો એ પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, પવનો, નદીઓ, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે. પીપળો અને વડ જેવા વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માની અને પૂજીએ છીએ. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહારો પર આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેના વિષયવસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. ત્યાર પછી ત્રીજું, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાના બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ પણ મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલ, ઇમારત, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લા, દરવાજા, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન, દિલ્હી જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યો, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા વગેરેની મહત્ત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા, તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. તે અવશેષોમાંથી મળી આવેલા નર્તકી, દેવી દેવતાઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષોનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે.
મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તિરસ્કરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. મિત્રો, ધોરણ 3 થી 10ની બધા જ વિષયની જે 100 અધ્યયન પોથીઓ છે તેની PDF અથવા તો એની બુક તમારે જો જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો નેગ્રીટો કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા તો નિગ્રો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારત આવ્યા હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ ને માથે માંકડિયા વાળે તેમની શારીરિક વિશેષતા હતી. ત્રીજું, ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? તો ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, ઘોડા, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવાયા છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ C, નદીઓ. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો જવાબ આવશે વિકલ્પ C, ઉત્તરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા. ત્રીજું, દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો જવાબ આવશે વિકલ્પ A, હિન્દી. મિત્રો, ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો, જેમ કે વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે અને આપણું અહીંયા તમે જોઈ શકો છો યુટ્યુબ છે. આ દરેક ઉપર તમે જોડાઈ જશો તો આવનારા તમામ વિડીયો, PDF અને જે બુક છે ધોરણ 10 માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવી, તેની લિંક તમને મળતી રહેશે. તો જરૂરથી આ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ જજો. બારકોડ અહીંયા આપેલા છે, સ્કેન કરીને સીધા જ તમે જોડાઈ શકશો. ફરી મળીશું આપણે પાઠ નંબર 2ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. પાઠ નંબર 2ના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.